સ્ટુડન્ટ્સ, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 6 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન, એમાં લાસ્ટ વિડીયોમાં આપણે જોઈએ હવે એમાં લેસન નંબર 4 ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ. લાસ્ટ વિડીયોમાં આપણે એની સમજૂતી જોઈ ગઈ હતી કેટલાક ઉદાહરણો સાથે, એમાં ખાલી જગ્યાઓને કઈ રીતે પૂછાય છે એવું જોયું હતું. હવે આજે આપણે એની કરીશું એક્સરસાઇઝ. હવે જોઈએ આપણે એની એક્સરસાઇઝ કઈ રીતે થાય છે. ક્વેશ્ચન નંબર 1 છે, હુ વોટ કે વીચ વડે ખાલી જગ્યા પૂરો. હુ વોટ કે વીચ વડે ખાલી જગ્યા પૂરો. ઓકે, જો પહેલા દરેકનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ. હુનો અર્થ થશે કોણ. કોઈ વ્યક્તિનું નામ પૂછ્યું હોય ત્યારે હુ વપરાશે. નામ જાણવા, કોઈ પણ વ્યક્તિનું નામ જાણવા માટે હુ વપરાશે. વોટનો અર્થ થશે શું. કોઈ વ્યક્તિ વિશેની માહિતી પૂછી હોય, એનો વ્યવસાય પૂછ્યો હોય કે બીજી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની માહિતી પૂછે. અને વીચનો અર્થ પણ કોઈ નિર્જીવ વસ્તુની માહિતી હોય ત્યારે વીચનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આમાં બીજી રીતે પણ ધ્યાન રાખી શકીએ કે વોટ છે અને હુ છે તો એના પછી તરત ક્રિયાપદ આવે છે. ખાલી જગ્યા પછી તરત ક્રિયાપદ હશે તો આપણે વોટ કે હુ મૂકીશું, અને કોઈ નામ આપેલું હોય તો એમાં આપણે વીચ મૂકીશું. પણ પહેલું ધ્યાન આપણે એનો અર્થ ઉપર જ રાખીશું. ઓકે, કારણ કે આ રીતે ક્રિયાપદ ઉપરથી કોઈક વાર કોઈ સેન્ટેન્સ એવું હોય અને સામાન્ય ફેરફાર થાય તો આપણે ભૂલ પડે. પહેલાં જોઈશું, બ્લેન્ક છે, ફોલ્સ ડાઉન. પડી, ફોલ્સ ડાઉન, નીચે પડે છે તો હુ, હુ ફોલ્સ ડાઉન. ઓકે, હુ આવશે. બીજું જોઈએ, બ્લેન્ક ડઝ ધ લિટલ વન સે. લિટલ વન સે, નાનું બાળક બોલ્યું, આપણે કવિતા આવે છે એમાં પણ આ સેન્ટેન્સ આવે છે. તો શું બોલ્યું એટલે વોટ. ખાલી જગ્યામાં આવશે વોટ ડઝ ધ લિટલ વન સે. નેક્સ્ટ છે, બ્લેન્ક છે, પછી બાયસિકલ ડઝ હી બાય. ડઝ હી બાય, સાયકલ ખરીદે છે. હી બાય સાયકલ, તે સાયકલ ખરીદે છે. તો વીચ, કઈ સાયકલ ખરીદે છે. વીચ બાયસિકલ ડઝ હી બાય, તે કઈ સાયકલ ખરીદે છે. ઓકે, જો આપણે જોયું અહીંયા ફોલ્સ મૂળ ક્રિયાપદ છે, ખાલી જગ્યા પછી ડઝ પણ ક્રિયાપદ છે. અહીંયા વીચ વાળી ખાલી જગ્યામાં, ખાલી જગ્યા પછી નામ આવે છે. આવું બીજી ખાલી જગ્યાઓ છે, હાઉ મેની અને હાઉ મચ વાળીમાં પણ ખાલી જગ્યા પછી તરત નામ આવે છે. હવે છે બ્લેન્ક ઇઝ રેશમા. હવે જો ક્રિયાપદ છે રેશમા, તો નામ આપ્યું છે એટલે હુ નહીં આવે, એટલે આવશે વોટ. વોટ ઇઝ રેશમા. અહીં રેશમાનો શું છે, વ્યવસાય વિશેની માહિતી પૂછી છે. ઓકે, નેક્સ્ટ છે, બ્લેન્ક આર ઓન ધ સી શોર. તો સી શોર એટલે દરિયા કિનારો. ઓન ધ, દરિયા કિનારે છે તો કોણ છે, એટલે આવશે ખાલી જગ્યામાં હુ. હુ આર ઓન ધ સી શોર, દરિયા કિનારે કોણ છે. એના પછી છે બ્લેન્ક, સ્ટોરી બુક્સ હેવ યુ. તો તમારી પાસે કઈ ચોપડીઓ છે. હેવ યુ એટલે તમારી પાસે છે, તો કઈ છે, એના માટે આવશે વીચ. વીચ સ્ટોરી બુક હેવ યુ, તમારી પાસે કઈ વાર્તાની ચોપડી છે. પછી છે બ્લેન્ક બુક ડુ યુ લાઈક, તમને કઈ બુક ગમે છે. તો વીચ બુક ડુ યુ લાઈક, કઈ, કયો, કયું, બરાબર, એના માટે શબ્દ આવશે વીચ. એના પછી સેન્ટેન્સ છે, બ્લેન્ક ઇઝ સુધાસ ફાધર, સુધાના પિતા. ઓકે, તો બ્લેન્ક ઇઝ સુધાસ ફાધર, તો આવશે વોટ ઇઝ સુધાસ ફાધર, સુધાના પિતા કોણ છે. ઓકે, શું છે અહીંયા એમનો વ્યવસાય વિશે. પછી છે, જો બ્લેન્ક રિંગ્સ ધ બેલ. બ્લેન્ક રિંગ્સ ધ બેલ, તો રિંગ્સ ક્રિયાપદ આપ્યું છે, બેલ વગાડે છે, તો કોણ વગાડે છે, તો હુ રિંગ્સ ધ બેલ. પછી છે બ્લેન્ક ઇઝ ધેટ, તો તે છે, તો તે શું છે, તો વોટ ઇઝ ધેટ, શું આવશે, વોટ ઇઝ ધેટ. હવે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 2, વેર અને વેર કે વેન વડે ખાલી જગ્યા પૂરો. હવે આપણને ખબર છે કે WHERE વેરનો અર્થ થશે ક્યાં, અને સ્થળ કે જગ્યા જાણવા માટે વપરાય છે. અને WHEN વેનનો અર્થ થશે ક્યારે સમય પૂછ્યું હોય ત્યારે આપણને વેન વપરાય છે. જો આપણને આગળની ખાલી જગ્યા મેં તમને કહ્યું કે વીચ વાળી ખાલી જગ્યામાં બધામાં
તરત નામ આવશે, એટલે વીચવાળી ખાલી જગ્યામાં ઘણી વખત કન્ફ્યુઝન ક્રિએટ થાય છે વોટ અને વીચમાં, તો આપણે એ રીતે યાદ રાખી શકીએ કે ખાલી જગ્યા પછી તરત નામ હોય તો આપણે વીચ લખીશું, નહીં તો વોટ પણ લખી શકીએ. ઓકે, નેક્સ્ટ છે વેર કે વેન વડે ખાલી જગ્યા પૂરો. બ્લેન્ક ઇઝ મિસ્ટર જોશી, મિસ્ટર જોશી તો ક્યાં છે એટલે ખાલી જગ્યામાં આવશે વેર, ડબલ્યુ એચ ઈ આર ઈ વેર, વેર ઇઝ મિસ્ટર જોશી, મિસ્ટર જોશી ક્યાં છે. એના પછી છે બ્લેન્ક ડીડ ધ રેઇન સ્ટોપ, રેઇન સ્ટોપ વરસાદ બંધ થયો તો આપણે પૂછીશું ક્યારે બંધ થયો, તો વેન ડીડ, ડબલ્યુ એચ ઈ એન સમય પૂછે છે કે વરસાદ ક્યારે બંધ થયો, તો વેન ડીડ ધ રેઇન સ્ટોપ. એના પછી છે બ્લેન્ક વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ, જો અહીંયા આપણને સમય તો આપ્યો જ છે એટલે ખાલી જગ્યામાં આવશે વેર, વેર વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ કે સવારે 7 વાગે તમે ક્યાં હતા, સમય આપેલો છે એટલે વેન તો આવશે જ નહીં. ઓકે, પછી છે બ્લેન્ક ડસ મોહન કમ હોમ, અહીંયા હોમ જગ્યાનું નામ આપ્યું છે એટલે વેન ડસ, ડબલ્યુ એચ એન વેન લખીશું, મોહન કમ હોમ, મોહન ક્યારે ઘરે આવે છે. હવે લખે બ્લેન્ક ઇઝ ધ ટીચર, તો શિક્ષક ક્યાં છે એવું પૂછવાનું અર્થ છે એટલે વેર ઇઝ ધ ટીચર, શિક્ષક ક્યાં છે. નેક્સ્ટ છે ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે, ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે ક્યારે રમે છે, તો વેન ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે. પછી છે બ્લેન્ક ઇઝ પરેશ સ્કેલ, પરેશની સ્કેલ છે તો ક્યાં છે એવું પૂછવા માંગે છે એટલે વેર ઇઝ પરેશ સ્કેલ, એની સ્કેલની જગ્યા પૂછી છે કે પરેશની સ્કેલ ફૂટપટ્ટી ક્યાં છે. એના પછી છે ડઝ અર્ચના કુક, ડઝ અર્ચના કુક, જો કુક એટલે કિચનમાં કરીએ છીએ એટલે આપણે અહીંયા સમય પૂછ્યો છે કે વેન ડઝ અર્ચના કુક, એ ક્યારે રસોઈ બનાવે છે. એના પછી છે બ્લેન્ક ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, ડોક્ટર્સ ક્લિનિક આપણને સ્થળ એટલે જગ્યાનું નામ તો આપેલું છે એટલે આપણે ખાલી જગ્યા એમ લખીશું ડબલ્યુ એચ ઈ એન વેન, વેન ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, નેહા ડોક્ટરના દવાખાને ક્યારે હોય છે. લાસ્ટ છે વેન આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ, લોપા એન્ડ મિત્રો તો ક્યાં છે એટલે વેર, ડબલ્યુ એચ ઈ આર ઈ બરોબર, ક્યાં છે એટલે આવશે વેર. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. ઓકે, હવે જોઈએ હુ આર ફેટ, કોણ જાડુ છે, તો આપણને આપે છે પલક એન્ડ મલક. આપણે જો જ્યારે સમજાવ્યું ત્યારે પણ કહ્યું કે હુ વાળા વાક્યમાં જો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપીએ એટલે પ્રશ્નવાચક શબ્દ અહીં નીકળી જાય, એટલે કે અહીંયાથી હું નીકળી જાય અને હું વાળા વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી, ફક્ત હું નીકળી જાય અને હુંની જગ્યાએ જે કૌંસનો શબ્દ છે એ આપણે મૂકી દઈશું. તો પલક એન્ડ મલક આર ફેટ, પલક એન્ડ મલક આર ફેટ, પલક એન્ડ મલક આર ફેટ, પલક અને મલક એ બે જાડા છે. વેન વોઝ રાજેશ ઇલ, રાજેશ ક્યારે બીમાર પડ્યો, તો પ્રશ્નવાચક શબ્દ નીકળી જશે વેન, એની જગ્યાએ આવશે ઓન વેનસડે, તો પહેલા કરતા એટલે રાજેશ, પછી ક્રિયાપદ કયું આપ્યું છે વોઝ ઇલ, ઇલ એટલે બીમાર પડવું, શું આપ્યું છે ઓન વેનસડે, ઓન વેનસડે. ઓકે, કે રાજેશ બુધવારે બીમાર પડ્યો. એના પછી નેક્સ્ટ છે નંબર 3 જોઈએ આપણે, વોટ ઇઝ દીપાસ ફાધર, દીપાના પિતા શું છે, અહીંયા વ્યવસાય પૂછ્યો છે એટલે ડોક્ટર, વોટ નીકળી જશે પહેલા કરતા, તો દીપાસ ફાધર આખો શબ્દ છે, દીપાના પિતા એટલે દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર, દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર, દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર. નેક્સ્ટ છે વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક, તમને કયો સબ્જેક્ટ ગમે છે, તો આમાંથી વિચ સબ્જેક્ટ આખું નીકળી જશે, જો જ્યારે પણ પ્રશ્નમાં યુ હોય એટલે જવાબ આઈથી લાગે છે, તો આઈ લાઈક, આઈ લાઈક ગુજરાતી, કયો સબ્જેક્ટ ગમે છે કૌંસમાં આપણને શબ્દ આપેલો છે
ગુજરાતી, જો ગુજરાતી એ ભાષા છે, એક વિષય છે, આપણને ખબર છે, એટલે પાછળ સબ્જેક્ટ લખવાની જરૂર નથી. કોઈ વખતે કોઈ એવું પણ આપણને નામ આપ્યું હોય કે ક્લિયર ના થતું હોય અથવા વાક્ય અધૂરું લાગતું હોય તો વીચ પછી આપેલો શબ્દ એની પાછળ આપણે લખીશું, પણ આમાં લખવાની જરૂર છે નહીં. નંબર 5 છે, વેર આર ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ ક્યાં છે? તો ધ સ્ટુડન્ટ્સ આર ક્યાં છે? ઇન ધ સ્કૂલ. તો પ્રશ્નવાચક શબ્દ વેર નીકળી જશે, તો બચ્યું શું? ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ. ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ, ક્યાં છે? સ્કૂલમાં છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, વોટ ડુ ધે સેલિબ્રેટ, તેઓ શું ઉજવે છે? તો વોટ ને ડુ નીકળી જશે. જો એમ ઇઝ આર વોઝ વેર હશે તો એ ક્રિયાપદ તરીકે ફરીથી મૂકાશે, પણ ડુ ડસ કે ડીડ હશે તો એ મૂળ ક્રિયાપદની સાથે ભળી જશે. ડુ હોય તો ક્રિયાપદ એમનું એમ રહે છે, એટલે ધે સેલિબ્રેટ, ધે સેલિબ્રેટ દિવાળી. શું ઉજવે છે? એ લોકો દિવાળી ઉજવે છે. ઓકે, એના પછી છે, હુ વેલકમ્સ ધ મેમ્બર્સ, બધા સભ્યોનું સ્વાગત કોણે કર્યું? જ્યારે હું હોય છે ત્યારે કંઈ કરવાનું હતું નથી, હુની જગ્યાએ આપણે નામ મૂકી દઈશું. તો અવર પ્રિન્સિપાલ વેલકમ્સ ધ મેમ્બર્સ, અવર પ્રિન્સિપાલ વેલકમ્સ ધ મેમ્બર્સ. ઓકે, નેક્સ્ટ છે, હુ વોઝ એંગ્રી, એંગ્રી એટલે ગુસ્સે થવું. કોણ ગુસ્સે હતું? તો મોટા, હુંની જગ્યાએ મોટા લખી દઈશું. મોટા વોઝ એંગ્રી. જો વાક્ય રચના એક જ છે, કરતા ક્રિયાપદ અને પછી બાકીના શબ્દો. ઓકે, હવે જોઈએ, વિચ એનિમલ ઇઝ બિગ. તો આપણે અહીંયા એલિફન્ટ આપ્યું છે, તો આપણે પહેલા એલિફન્ટ લખીશું કે ધ એલિફન્ટ ઇઝ બિગ. ધ એલિફન્ટ ઇઝ બિગ. પાછળ એનિમલ લખો તો પણ ચાલે અને ના લખો તો પણ ચાલે, કારણ કે એલિફન્ટ એનિમલ છે, આપણને ખ્યાલ આવી જાય છે. ઓકે, પછી છે નેક્સ્ટ જોઈએ, વેન ડઝ છોટુ રિટર્ન હોમ, છોટુ ક્યારે ઘરે પાછો આવ્યો? તો જો અહીંયા ડઝ છે એટલે ક્રિયાપદમાં ભળી જશે, એટલે પાછળ એસ કે યસ લાગશે. તો છોટુ રિટર્ન્સ હોમ, છોટુ રિટર્ન્સ હોમ ક્યારે આવ્યો? તો લેટ ઇન ધ ઇવનિંગ, લેટ ઇન ધ ઇવનિંગ, સાંજે મોડા પાછો આવ્યો. ઓકે, તો આ હતું આપણું લેસન નંબર 4 એની એક્સરસાઇઝ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા લેસનમાં સાથે મળીશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.